સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતે બીજેપી કાર્યકર્તા રહીશભાઈ પ્લાસ્ટિક દ્વારા દરરોજ 500 થી 1000 લોકોને સવાર સાંજ જમણવાર તથા ગલી મહોલ્લામાં સર્વે કરી ગરીબ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આખા ભારતમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલ ઓમનગર ખાતે બીજેપીના કાર્યકર રહીશભાઈ પ્લાસ્ટિક દ્વારા શ્રમજીવી પરિવાર માટે સવાર અને સાંજ 500 થી 1000 લોકો માટે ખાવા પીવાની વ્યવસ્થા સાથે ગરીબ શ્રમજીવી પરિવારનું સર્વે કરી અનાજની કીટ પણ આપવામાં આવી રહી છે. આવા સામાજિક કાર્યકર્તા કોઈક સોસાયટી કે નગર સાચવી લે તો આપણા સુરત સિટીમાં કોઈ ભૂખ્યા નહીં રહે. જેઓએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમ થકી લોકોને સંદેશો આપ્યો હતો કે રમજાન મહિનો ચાલી રહ્યો છે, બહાર ન નીકળો, લોકડાઉન સંપૂર્ણપણે પાલન કરો, ખરીદી કરો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, મોઢે માસ્ક અને રૂમાલ બાંધો. મોદી સાહેબ ને લોકડાઉન કા મેસેજ દિયા હૈ, પીએમ સાહેબ ને જબ સે હમને 1 તારીખ સે લોગ જમવાને કા શામ કો ચાલુ કિયા હૈ, 700-800 લોગ કા હમ ખાને કા દેતે હૈ શામ કો, ને કીટ વિતરણ ભી કરતે હૈ, કીટ કે લિયે ભી હમને આયોજન કિયા હૈ. और आज हमने किट वितरण किया है. रईस भाई, किट क्या कौन से विस्तारों में वितरण किया जा रही है और कितने अभी तक किया हुआ है? जो भी हम लोग सर्वे करके उनके घर तक किट का देखकर सर्वे करके आज उनको बातें टोकन दिया है और उनके घर तक का यहाँ से देने का प्रयास किया है. जी, रमजान महीना चल रहा है, आप लोगों को क्या संदेश देना? रमजान महीने लोगों को संदेश देना चाहता हूँ कि भाई जो मोदी साहब ने लॉकडाउन का ये किया है उसका पालन करो और डिस्टेंस बनाए रखो. रमजान महीना चल रहा है, पवित्र महीना है, सब अपने अपने घर में लॉकडाउन बना के रखो और अपने घर बेफालतू बाहर ना निकले. ज़रूरत हो तो ही आप बाहर जाओ, फालतू उसका ये उपयोग मत करो, तकलीफ किसी बाजू वाले पड़ोसी को मत दो. रमजान के लिए कितनी किट बांटी है अभी तक? हमने सर रमजान के लिए अभी तक किट बांटी है 8 से 9 हज़ार बांटी है.